કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચર નંબર 14 અને યુનિટ નંબર 14 જૈવિક અણુમાં આપણે ગયા અંકે બધા જુદા જુદા પ્રકારના 20 એમિનો એસિડ હતા એના નામ એટલે કે એના રૂઢિગત નામ આપણે જોયા, એની ત્રણ અક્ષરી જે પ્રથા હતી કેવી રીતે બતાવવાની, સિંગલ જે લેટર કોડ હતો એ પણ આપણે જોયો, એમાં આર કયું આવે છે એ પણ જોયું, અને એક આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ હતું જેનું આપણે આજે ડિસ્કશન પણ કરશું. પણ આપણે એની અંદર આવશ્યક બિન આવશ્યક એમિનો એસિડ્સ તરીકે પણ વર્ગીકૃત કર્યા, એસિડિક બેઝિક અને તટસ્થ તરીકે પણ આપણે વર્ગીકૃત કર્યા, અને પ્લસ એક સંપૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન એની પણ વાત કરી. હવે આપણે જે આલ્ફા એમિનો એસિડ છે એના પહેલા આપણે થોડા ગુણધર્મો એટલે કે એના સામાન્ય ગુણધર્મોની પહેલા આપણે છણાવટ જે છે એ આપણે આમાં કરવા માંગીએ છીએ. એવું કહેવાય છે કે એ લોકો સામાન્ય રીતે રાઈટ એટલે મોસ્ટ કોમનલી આમ તમે જોવા જાઓ તો યુઝ્યુઅલી તમે જોવા જાઓ તો એ લોકો કેવા હોય છે તો કે રંગવિહીન હોય છે, બરાબર છે, સ્ફટિકમય હોય છે, સ્ફટિકમય હોય છે, ઘન પદાર્થો છે. બીજું કે એ લોકો પાણીમાં કેવા છે તો કે દ્રાવ્ય છે, પ્લસ ઊંચા ગલનબિંદુવાળા, ઊંચા કારણ કે સોલિડ છે એટલે ઊંચા ગલનબિંદુવાળા ઘન પદાર્થો છે. બરાબર છે, એકદમ તમને ખ્યાલ આવી ગયો. બીજું અહીંયા આપણે એવું કહી શકાય કે આ લોકો જે છે એ અધ્રુવીય દ્રાવકો, ધ્રુવીય દ્રાવકો હોય જેવા કે પેટ્રોલિયમ ઇથર છે, બેન્ઝીન છે, બરાબર છે, તેમાં દ્રાવ્ય થતા નથી, તેમાં દ્રાવ્ય થતા નથી પરંતુ પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે, બરાબર. એવું કહેવાય છે કે આલ્ફા એમિનો એસિડની જે આપણે વાત કરીએ છીએ એ આલ્ફા એમિનો એસિડના જલીય દ્રાવણો એટલે કે એનું જે એક્વિયસ સોલ્યુશન બને એ જલીય દ્રાવણો જે છે ને એ ઊંચી દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવતા હોય, ઊંચી દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ ધરાવે છે. હવે પેલા તો નંબર વન આપણે એ સમજવું છે કે તમે જ્યારે આ લોકોને જોતા હો કે કારણ કે એમાં શું છે કે એ લોકોમાં એનએચ ટુ સમૂહ પણ છે અને બીજો કયો સમૂહ છે, સી ડબલ ઓ એચ સમૂહ છે, બરાબર છે. તેમ છતાં પણ બંને બંને સમૂહ હોવા છતાં પણ બંને સમૂહો હોવા છતાં એ લોકો કેની જેમ વર્તે છે તો કે ક્ષારની જેમ વર્તે છે, ક્ષારની જેમ વર્તતા હોય છે. એટલે એની અંદર નોર્મલ એમાઇન કમ્પાઉન્ડ પણ છે, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પણ છે, પણ એ બંને એનએચ ટુ અને સી ડબલ એચ વચ્ચે જયારે પ્રક્રિયા થતી હોય તો એ લોકો સોલ્ટની જેમ જે છે એ વર્તતા હોય છે. એનું કારણ શું છે તો કે એની પાછળનું કારણ એવું છે કે તમારી પાસે જે સી ડબલ ઓ એચ સમૂહ છે એ શું કરશે, પ્રોટોન ગુમાવશે કારણ કે સામે બેઝ છે, અને જે તમારો એનએચ ટુ સમૂહ છે ઈ આ પ્રોટોન જો એને શું કર્યો, પ્રોટોન ગુમાવ્યો, અને ઈ જ પ્રોટોન એનએચ ટુ એ મેળવીને સેમાં જતું રહ્યું, એનએચ થ્રી પ્લસમાં રૂપાંતર પામી ગયું. એટલે એ લોકો એક પ્રકારનો શું બનાવે છે, દ્વિધ્રુવ આયન એટલે કે બે ધ્રુવવાળો એક આયન જે છે એ તમને જોવા મળે છે. એને આપણે શું નામ આપશો ખબર છે, ઝ્વિટર આયન નામ આપશો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. આપણે આમ ઇંગ્લિશમાં જોવું હોય તો ઝેડ ડબલ્યુ આઈ ડબલ ટી ઈ આર ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઝ્વિટર આયન જે છે ને એ પાછો કેવો હોય છે, તટસ્થ હોય છે, કારણ કે એનો ઋણ વીજભાર અને ધન વીજભાર બંને હોય એટલે એ તટસ્થ થઈ જતો હોય છે. ક્લિયર થયું તમને, બરાબર, એકદમ બરાબર સમજાય છે આપણને. ફરીથી હું તમને બતાવવા માંગુ છું કે મારી પાસે અહીંયા તમે જુઓ શું છે, આર છે, આ સીએચ છે, અહીંયા એનએચ ટુ છે, અને અહીંયા સી ડબલ ઓ એચ છે. હવે અહીંયા જ્યારે અંદર પ્રક્રિયા થશે ને, જલીય દ્રાવણમાં જ વાત કરું છું, જલીય દ્રાવણમાં શું થશે, આ સી ડબલ ઓ માઇનસના ફોર્મમાં છે અને આ એનએચ થ્રી પ્લસના ફોર્મમાં છે.
એટલે આ લોકોએ શું બનાવ્યું છે તો કે ઝ્વિટર આયન બનાવેલું છે. ઝ્વિટર આયન એટલે એમાં ધન આયન અને ઋણ આયન બંને તમને જોવા મળે, રાઈટ? એટલે આ સ્ટ્રક્ચરને ઘણી વખત અમે ઇન્ટરનલ સોલ્ટ પણ કહેતા હોઈએ છીએ. એનું એક બીજું નામ શું છે ખબર છે? ઇન્ટરનલ સોલ્ટ. એટલે અંદર ને અંદર એક સોલ્ટ, સોલ્ટ એટલે આયોનિક બંધ બની ગયેલો છે, તો એના ઉપરથી આપણે એને ઇન્ટરનલ સોલ્ટ તરીકે પણ ઓળખી શકાતા હોય છે. હવે આ તો ચાલો સમજાઈ ગયું. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે તમારો આ જે ઝ્વિટર આયન જે છે એ આયનના જયારે સ્વરૂપમાં હોય છે ત્યારે એસિડ અને બેઝ સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને ઉભય ગુણધર્મી વર્તણૂક પણ ધરાવતા હોય છે. કેવી રીતે ઉભય ગુણધર્મી વર્તણૂક ધરાવે છે? જો અહીંયા હું થોડી વધારે વાત આપની સાથે અહીંયા શેર કરવા માંગુ છું કે અહીંયા એક છે ને આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. આમ તો આપણી ચોપડીમાં એની કોઈ ચર્ચા કરવામાં આવેલી નથી, છતાં પણ હું અહીંયા કરી રહ્યો છું કે આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કરીને એક પોઈન્ટ આપણે અહીંયા ડિસ્કસ કરવો છે. એ શું છે? તો આપણે હમણાં જ જોયું કે ઝ્વિટર આયનમાં આલ્ફા એમિનો એસિડ્સ જે બધા હોય છે, રાઈટ? તો આલ્ફા એમિનો એસિડ્સ તો ઊંચા જ ગલનબિંદુ ધરાવતા સ્ફટિકમય ઘન પદાર્થ છે, પ્લસ એને તમે પાણીમાં નાખો છો તો એ લોકો કેવા થઈ જાય છે? દ્રાવ્ય થઈ જતા હોય છે, રાઈટ? હવે કેમ દ્રાવ્ય? જો પેલા તો નંબર વન કે ઊંચા ગલનબિંદુ થવાનું કારણ શું? તો કે આમાં થોડીક આયોનિક બંધની લક્ષણિકતા હોય અને આયોનિક બંધ હોય તો એ લોકો પાણીમાં કેવા હોય? દ્રાવ્ય હોય. એટલે ચાલો એ મુદ્દો તો આપણે સમજાઈ ગયેલો છે, કારણ કે ઝ્વિટર આયન સ્વરૂપમાં આલ્ફા એમિનો એસિડમાં પડેલું છે. બીજું, હવે આપણે સપોઝ કે હું અત્યારે એક એસિડિક માધ્યમ લઈ આવું છું, હું તમને એક અહીંયા પોઈન્ટ આવો પણ ડિસ્કસ કરવા માંગુ છું. જુઓ અહીંયા હું આવું આપું છું NH3+CHRCOOH. હવે સપોઝ કે હું અહીંયા માધ્યમ શું રાખું છું, નહીં તમે બધા જોતા જાજો, અહીંયા પણ તમે જોશો તો અહીંયા NH3+ છે, આ CH છે, આ R છે અને અહીંયા આ COOH. ફરીથી પાછું તમે જોશો તો અહીંયા OH- H+, તો અહીંયા શું છે? NH2 છે, આ CH છે, અહીંયા R છે અને અહીંયા આ COOH. આનો મતલબ એવો થઈ ગયો કે અત્યારે તમે જે આ સ્ટ્રક્ચર જુઓ છો, આ 1 છે, એવી રીતે અહીંયા આ 2 છે અને એવી રીતે અહીંયા આ 3 છે, 1, 2 અને 3 બરાબર. તમે એકદમ બરાબર ચેક કરજો ફરી એક વાર કે તમારી પાસે આ જે હતો એ ઝ્વિટર આયન હતો. હવે આ ઝ્વિટર આયનને મેં એસિડિક માધ્યમમાં નાખેલો છે, એટલે હું સપોઝ કે ત્યારે શું કરું છું? આમાં H+ નાખું છું. H+ ક્યાં જાય? તો કે અહીંયા જાય. અચ્છા, જો H+ અહીંયા જાય, કારણ કે માઇનસ પાસે જ જાય, તો હવે આનું આમાં રૂપાંતરિત થઈ જશે. તો આને આપણે શું કહેવાય? આ જે તમે જે જુઓ છો તો એનો મતલબ એવો થઈ ગયો કે એસિડિક માધ્યમમાં આલ્ફા એમિનો એસિડ છે ને એ કયા સ્વરૂપમાં જતું રહેશે? તો કે કેટાયનના સ્વરૂપમાં જતું રહેશે, જે અહીંયા તમને બતાવવામાં આવેલું છે. આ કેટાયન સ્વરૂપમાં બતાવેલું છે. અને જો કેટાયન હોય, આ તો ઠીક છે, કોઈ જો તમે વિદ્યુત પ્રવાહ આપો તો એ કેટાયન કઈ બાજુ જતું હોય? કેથોડ બાજુ જતું હોય. જ્યારે તમે કોઈ એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, એની સામે જો તમે એને બેઝિક માધ્યમમાં મૂકો છો, એટલે તમે શેમાં નાખો છો? OH- નાખો છો. તો OH આ H ને લઈ લેશે, પાણી કાઢી નાખશે અને આમાં રૂપાંતર પામશે. તો એ કયા સ્વરૂપમાં જતું રહેશે? તો કે એનાયન સ્વરૂપમાં જતું રહેશે, જે તમે 3 જોઈ રહ્યા છો. તો હવે એ કઈ બાજુ જશે? સપોઝ કે તમે કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ બહારથી તમે આપશો તો એનો જવાનો રસ્તો કઈ બાજુ હશે? તો કે એ એનોડ બાજુ જે છે એ ટૂંકમાં મૂવ થશે, માઇગ્રેટ થશે, એ બાજુ ટૂંકમાં પોતાનું વહન શરૂ કરી દેશે. ક્લિયર થાય છે તમને બરાબર? પણ હવે એવું બને છે કે ક્યારેક પીએચની એક એવી વેલ્યુ આવે, એટલે કે એમાં H+ પણ ન નાખવું હોય, OH- પણ ન નાખવું હોય, કોઈ એક એવા સર્ટેન પોઈન્ટ એવા આવતા હોય કે ત્યારે તમારું જે આ કેટાયનિક ફોર્મ, જો હું તમને શું કહેવા માંગુ છું કે આની અને આની વચ્ચે એક સંતુલન સ્થપાયેલું છે. આ તમે જે જુઓ છો એ કયા માધ્યમમાં થયેલું હતું? એસિડિક માધ્યમમાં થયેલું હતું. આ કયા માધ્યમમાં થયેલું છે? બેઝિક માધ્યમમાં થયેલું છે. પણ એક એવો પીએચ આવતો હોય કે જ્યારે એ આ સ્વરૂપમાં આવી જતું હોય, બરાબર છે? ફરી એકવાર બોલું છું કે ક્યારેક પીએચની એક એવી મધ્યસ્થી મૂલ્ય મળતું હોય આપણને, કે જેમાં તમારું જે આ કેટાયોનિક સ્વરૂપ છે, કોનું? એની સાંદ્રતા, રાઈટ? અને આ એનાયનિક જે સ્વરૂપ છે એની સાંદ્રતા કેવી થઈ જતી હોય? સરખી થઈ જતી હોય. તો એનો મતલબ એવો થઈ ગયો કે ત્યારે એ જ વખતે આલ્ફા એમિનો એસિડ છે
રાઈટ તો એ એક ન્યુટ્રલ તરીકે કે પ્લસ માઇનસ થઈ ગયું છે એટલે ન્યુટ્રલ તરીકે વધશે અને જ્યારે આવું ન્યુટ્રલ તરીકે વધશે તો બેમાંથી કોઈ પણ વીજ ધ્રુવ તરફ એનું વહન થવાનું નથી ક્લિયર થયું તમને બરાબર હવે સમજાય છે એક એવા પોઈન્ટ ઉપર હું લઈ આવું છું કે જો હું એસિડિક માધ્યમ રાખું છું અને તો એ કેટાયન સ્વરૂપમાં આવે છે અને વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ કેથોડ બાજુ જાય છે અહીંયા એનાયન છે એનોડ બાજુ જશે પણ કોક એવું કોન્સન્ટ્રેશન આવે કે જ્યારે બેમાંથી એકે વિદ્યુત ધ્રુવ ઉપર ન જાય એનું વહન ન થાય તો એ જે પોઈન્ટ આપણે એને કહેવામાં આવે છે એ પોઈન્ટને જ આપણે શું કહી શકાય આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ આપણે કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવામાં આવે છે ફરીથી પીએચ નું એક એવું મૂલ્ય હોય કે જ્યારે એમિનો એસિડનું બરાબર છે ફરીથી એમિનો એસિડનું તમે કોઈ એક વિદ્યુત પ્રવાહ આપવા છતાં પણ બેમાંથી કોઈ પણ છેડે એટલે કે એનોડ અથવા કેથોડ ક્યાંય પણ એનું વહન ન થાય તો એ પીએચ મૂલ્યને એ પીએચ મૂલ્યને એનું શું કહેવાય આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવાય હવે તમને ખબર છે એ તો આર ની ઉપર આધારિત હોય કારણ કે આર ફરતો હોય તો એ પ્રમાણે તમને જોઈ શકો છો જેમ કે હું તમને એક એવું કહેવા માંગુ છું કે મારી પાસે તટસ્થ એમિનો એસિડ કેટલા હતા 14 હતા તટસ્થ એમિનો એસિડ તટસ્થ આપણી પાસે એમિનો એસિડ કેટલા હતા 14 એમિનો એસિડ હતા તો એ એમિનો એસિડના તમને આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ આપણે આમ કહી શકાશે આઈસો ઇલેક્ટ્રિક બિંદુ અથવા કહી શકો છો તો પોઈન્ટ પણ કહી શકો છો એનો પીએચ છે ને એ 7 કરતા થોડો કેવો હશે ઓછો હશે જેમ કે તમને યાદ આવે તો હું તમને આની પહેલાના લેક્ચરમાં મેં તમને બધા બતાવેલા હતા યાદ આવ્યા તમને આખો એક ટેબલ આપણે બતાવેલું હતું જુઓ તો તમને અહીંથી ખ્યાલ આવી જશે જુઓ ચેક કરી લેજો કે અમારી પાસે ગ્લાયસીન છે તો 6.1 છે એલેનાઇન 6.1 છે વેલિન 6 છે આઇસોલ્યુસિન લ્યુસિન 6 છે ફિનાઇલ એલેનાઇન 5.9 છે મિથિયોનિન 5.7 છે ટ્રિપ્ટોફાન 5.9 છે સિરિન 5.7 સિસ્ટાઇન 5.1 છે ગ્લુટામિન તમે 5.7 થ્રિયોનિન 5.7 ટાયરોસિન 5.6 અને પ્રોલિન 6.3 તો તમને ખ્યાલ આવી ગયો કે આજે મેં તમને બધા બતાવ્યા હતા 14-14 જે ગયા લેક્ચરમાં આપણે સમજાવ્યા હતા તો એનો પીએચ કેવો છે 7 કરતા ઓછો છે રાઈટ તમે બરાબર સમજાય છે સપોઝ કે તમારી પાસે જો એસિડિક હશે એસિડિક એમિનોસિડ જેમ આપણે 3 એમિનોસિડ જોયા હતા તો એના આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ છે ને એ તમને એનો જે પીએચ જે છે એ નિયર અબાઉટ 3-5.4 ની વચ્ચે તમને જોવા મળશે જે પણ હું તમને ફરીથી પાછું બતાવવા માંગુ છું જુઓ તમારી પાસે એસ્પાર્ટિક એસિડ હતું એસ્પાર્જિન હતું ગ્લુટામિક હતું તો 3-3.2 અને 5.4 ની વચ્ચે આપણને જોવા મળેલો હતો બરાબર એવી રીતે હું તમને બેઝિક આપણે તમને બતાવવા માંગુ છું કે તમારી પાસે જે બેઝિક છે તો એ પણ કેટલા છે તો કે 3 છે તો તમારી પાસે જે બેઝિક એમિનો એસિડ છે તો એનો જે પીએચ તમને જોવા મળે બેઝિક એમિનો એસિડનો તો એ તમને કોની વચ્ચે તમને જોવા મળે 7.6-10.8 ની વચ્ચે તમને જોવા મળશે હવે તમારી પાસે જે બેઝિક જે છે એ તમે જોઈ શકો છો લાઇસિન આર્જિનિન હિસ્ટિડિન 7.6-9.7-10.8 તો એ તમને બેઝિક રેન્જની અંદર તમને જોવા મળેલા છે તો તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ હોય તો એને પેલા કોને કેવું આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ ઘણી બધી વખત શું છે આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ ઉપરથી પણ તમે એને જુદા પાડી શકો છો કેવી રીતે જુદા પાડી શકો છો હું તમને સમજાવું છું જ્યારે તમે કોઈ આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ ઉપર હો એટલે આપણે એવું કહી શકાય આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ આ છે ને જેડબલી મેઇન અને નીટ અને એડવાન્સ લેવલમાં પોઈન્ટને ઘણી બધી વખત તમે જૂના પેપરો જોશો તો આ ક્વેશ્ચન્સ પૂછેલા છે એટલે હું તમારી સાથે થોડુંક વધારે શેર કરી રહ્યો છું કે આ આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ ઉપર આપણા જે બધા એમિનો એસિડ હવે આવે એ જે એમિનો એસિડ આપણને મળતા હોય તો એ જે એમિનો એસિડની હવે જલદ્રાવ્યતા કેવી થઈ જાય તો કે એ આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ ઉપર એમિનો એસિડની જલદ્રાવ્યતા કેવી હોય તો કે ન્યૂનતમ હોય રાઈટ એટલે તમારે શું કરવું હોય તો કે તમારે આનાથી તમારે એમિનો એસિડના અલગીકરણ કરવા હોય તો તમે કરી શકો છો હું તમને કહું કે મારી પાસે કોઈ એક પ્રોટીન છે જે સામાન્યતઃ 100 એમિનો એસિડથી બનેલો છે તો એ 100-100 એમિનો એસિડને જ્યારે હું જલવિભાજનથી છૂટા પાડીશ તો કયો એમિનો એસિડ કયો છે શું છે તો એ તમે થોડુંક આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટની મદદથી પણ અહીંયા સમજી શકો છો અથવા સમજાવી પણ શકો છો
ચલો એટલે આજે આપણે વધારે પડતી થોડીક જે ચર્ચા હતી મારા આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટની તમારી સાથે કરવાની હતી. હવે મારે જે તમને બીજી એક ચર્ચા કરવાની છે એ છે વિન્યાસ, એટલે કે આપણે એની અવકાશીય ગોઠવણી, જે હું ગયા અંકે થોડુંક એવું તમારી સાથે બોલેલો પણ હતો. શું બોલેલો હતો એ તમે બરાબર ચેક કરી લેજો, કે તમે આના જયારે વિન્યાસ જોવાનો પ્રયત્ન કરો એટલે તમારી પાસે ગ્લાયસીન, આપણે વાત કરી હતી યાદ આવે છે, ગ્લાયસીન સિવાયના, કારણ કે ગ્લાયસીન પ્રકાશ ક્રિયાશીલ નથી, ગ્લાયસીન સિવાયના, બરાબર છે, કુદરતી રીતે, કુદરતી રીતે બરાબર છે પ્રાપ્ય બધા જ આલ્ફા એમિનો એસિડ, બધા જ આલ્ફા એમિનો એસિડ બરાબર છે, એ બધા જ કેવા છે, તો કે પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે બધા જ પ્રકાશ ક્રિયાશીલ તો છે જ, એનો મતલબ કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું બધા કોણાવર્તન તો કરશે જ, કોક ડેક્સ્ટ્રો બાજુ કરશે, કોક લીવો બાજુ કરશે. પણ એવું કહેવાય છે કે જેટલા પણ હશે, જો આપણે કેપિટલ ડી અને એલ પ્રમાણે તમારે એનો વિન્યાસ નક્કી કરવાનો આવશે, તો મોટા ભાગે આપણે એનો વિન્યાસ છે ને એ કંઈક આ રીતે આપણે નક્કી કરતા હોય છે, કે મારી પાસે સી ડબલ ઓ એચ છે, અહીંયા આપણે વાત થઈ હતી સી છે, અહીંયા આર છે, યાદ આવે છે ફિશર પ્રક્ષેપ સૂત્ર મુજબ હાઈલી ઓક્સિડાઇઝ ગ્રુપ ઉપર મૂકવાનો, લોઅર ઓક્સિડાઇઝ નીચે મૂકવાનો. અને હવે તમે જોશો ને તો અહીંયા એચ છે અને અહીંયા એનએચ ટુ છે, આ આલ્ફા ગ્રુપ હતું આપણું. તો તમે જોશો તમારો એનએચ ટુ કઈ બાજુ છે, ડાબી બાજુ છે. તો આ બધાને શું કહેવાય, એલ એમિનો એસિડ કહેવામાં આવે છે. કઈ મગજમાં વિતરું, બધા જ કુદરતમાં મળતા આલ્ફા એમિનો એસિડ તમે જે જોવા માંગો છો એ મોટા ભાગના એલ સ્વરૂપમાં જ હોય છે, જેમાં એનએચ ટુ ને ડાબી બાજુ લખવાનો રિવાજ હોય છે. બીજું એક તમને ખબર પડી, પ્રોટીન્સ છે તે એલ એમિનો એસિડનો જ બનેલો હોય, એટલે બધા એલ એમિનો એસિડથી જ પ્રોટીન બનતો હોય. અને એની સામે તમને યાદ આવે, તમે તમને જૂનું તમને સમજાવ્યું હતું, શું સમજાવ્યું હતું જૂનું, કે તમારી પાસે બધી જ શર્કરા હતી, બધી જ શર્કરા કુદરતમાં મળતી બધી જ શર્કરા એ કેવા કેવો હતી, એ ડી વિન્યાસ વાળી હતી. કેટલું સરસ છે જુઓ, બધી જે કાર્બોહાઈડ્રેટ ફિગર આપણે ભણી ગયા, શર્કરા સુગર ભણી ગયા, એ બધાનો ડી વિન્યાસ હોય છે, એમ બધા જ આ એમિનો એસિડ્સ હોય છે એનો વિન્યાસ આપણને કેવો જોવા મળે છે, તો કે એલ વિન્યાસ આપણને જોવા મળે છે. તો અમે થોડીક તમારી આગળ વિન્યાસના સંદર્ભમાં પણ વાત કરી. હવે હું થોડી એક વાત તમને અહીંયા બીજી સમજાવવા માંગુ છું, કે ઘણા લોકોને એવું હોય છે કે લેબોરેટરીમાં સર અમને કેમ ખબર પડે, તો એના માટે છે ને એક પદાર્થ આવે છે, જે જસ્ટ તમને આ, કારણ કે આ પણ આ બધા એમસીક્યુઝ જોવા જેવા છે, નીન હાઇડ્રીન કરીને એક પદાર્થ છે, નીન હાઇડ્રીનનું એક બીજું નામ તમને આપી દઉં, ટુ ટુ ડાય હાઇડ્રોક્સી, ટુ ટુ ડાય હાઇડ્રોક્સી ઇન્ડેન, ટુ ટુ ડાય હાઇડ્રોક્સી ઇન્ડેન 1,3-diol એનું નામ છે. શું છે? નીનહાઇડ્રીન છે. હવે આ નીનહાઇડ્રીન જે છે ને એ તમામ આલ્ફા એમિનો એસિડ હોય, તમામ આલ્ફા એમિનો એસિડ સાથે કેવો રંગ આપે છે ખબર છે? જાંબલી રંગ આપે છે, જાંબલી રંગ આપે છે, એ પર્પલ કલર તમને જે છે એ આપતું હોય છે. એટલે તમારે એને એટલે આ જે ઘણી બધી વખત આની જે ટેસ્ટ હોય ને એને ક્યારેક તમે નામ સાંભળજો, એને નીન હાઇડ્રીન કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આલ્ફા એમિનો એસિડની પરખ કરવી હોય તો તમને ખબર પડી શકે કે આલ્ફા એમિનો એસિડ છે કે કેમ. તમારા હાથ, સપોઝ કે મારો અત્યારે હાથ છે આની પર હું નીન હાઇડ્રીનનું આમ લગાડું તો શું આમાં જાંબલી રંગ આવે? આવે તો કે આ ચોક્કસ આવે, કારણ કે હાથના જે મારા આ પરસેવો છે કે સ્કિનનો જે ઉપલો પોર્શન છે અહીંયા, તો ત્યાં પણ પ્રોટીન્સ, કારણ કે આપણે વાત કરી ચામડી જે છે એ શેની બનેલી છે? પ્રોટીનની બનેલી છે, અને પ્રોટીન આલ્ફા એમિનો એસિડનો બનેલો છે, એટલે આલ્ફા એમિનો એસિડ સાથે એ પ્રક્રિયા કરી અને જાંબલી રંગ જે છે એ આપી શકે છે. તો આ રીતે નીન હાઇડ્રીન સાથેની જે આપણે કસોટીને સમજવી હોય તો તમે આ રીતે પણ સમજી શકો છો. તો તમને ખ્યાલ આવવા માંડી ગયેલો હશે કે આપણે કઈ રીતે આપણે અલગ અલગ સ્વરૂપની અંદર આલ્ફા એમિનો એસિડ્સને આપણે સમજાવી શકાય. હજી એકવાર ફરીથી તમે જુઓ કે આલ્ફા એમિનો એસિડ સામાન્યતઃ રંગવિહીન અને સ્ફટિકમય ઘન પદાર્થ એટલા માટે છે કારણ કે એમાં એનએચ ટુ અને સી ડબલ એચ બંને સમૂહ છે,
જેમાં NH2 જે છે એ બેઝ તરીકે અને COOH જે છે એ એસિડ તરીકે વર્તો હોવાને કારણે અંદરથી ક્ષારના સ્વરૂપમાં પડેલો છે, દ્વિધ્રુવ આયનના સ્વરૂપમાં પડેલો છે. અને દ્વિધ્રુવ આયન હોય તો એના ગલનબિંદુ ઊંચા જ હોય, પાણીમાં દ્રાવ્ય જ હોય, બરાબર? એ આપણે બધાને ખબર છે. તો એના સંદર્ભમાં આપણને આલ્ફા એમિનો એસિડનો ખ્યાલ આવ્યો. પ્લસ મેં તમને એમ કીધું કે એ જે દ્વિધ્રુવ આયન હતો એનું જ નામ ઝ્વિટર આયન છે, અને ઝ્વિટર આયન માટે આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ હોય છે. અને એ આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ આપણે દરેકને જોવા જોઈએ, કારણ કે જ્યારે સપોઝ કે તમારી પાસે કોઈ પણ એવા દ્વિધ્રુવ આયન હોય એને જો હું એસિડિક માધ્યમમાં લઈ જઈશ, રાઈટ, તો એ કઈ બાજુ જશે? તો કે એ કેટાયનમાં રૂપાંતર થતું હોવાથી એનોડ તરફ. એ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું તો એનોડ તરફ જશે. એવી રીતે તમે જો આ બેઝિક માધ્યમ નાખશો તો એનાયન સ્વરૂપમાં થઈ અને એનોડ તરફ જતું રહેશે. પણ એક સમય એક એવો પોઈન્ટ આવે કે એવી સાંદ્રતાએ તમારું કેટાયન કે એનાયન બેમાંથી એકે જગ્યાએ ન જતા એક પીએચ મૂલ્ય ઉપર એ વચ્ચે જે આપણે ટુ નંબરનો સ્ટ્રક્ચર આપણે અગાઉ બતાવેલું હતું ત્યાં જ રહેતું હોય તો એને આપણે શું કહેવાય? ઈ પીએચના મૂલ્યને આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવામાં આવે છે. અને આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ ઉપર એમિનો એસિડની જલ દ્રાવ્યતા ન્યૂનતમ હોય, એટલે કે તમારી જે હવે વધારે એનાથી ઉગડી શકતો હોતો ન હોય, એટલે આપણે એને કહી શકાય કે એનાથી તમારે અલગ કરવા હોય તો કરી શકાય. તટસ્થ જો હોય એવા 14 આપણે જોયા હતા જેના પીએચ લગભગ 7 નીચે હતા, એસિડિકના પીએચ 3-5.4 વચ્ચે અને બેઝિકના 7.6-10.8 વચ્ચે આપણને જોવા મળતા હોય છે. પ્લસ બધા જ એમિનો એસિડ્સ છે એ કેપિટલ એલ વિનિયસ ધરાવતા હોય છે અને એમાં ગ્લાયસીનને બાદ કરતા બધા જ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો છે. એની ટેસ્ટ છે તેમાં નીન હાઇડ્રીન ટેસ્ટ તરીકે કરવામાં આવતી હોય છે અને જેનાથી તમને આખું આ કલરાઇઝેશન જે છે એ પ્રાપ્ત થતું હોય છે. તો આજે આપણે આટલી વાત કરી અને પછીના અંકે આપણે પેપ્ટાઇડ અને તેનું વર્ગીકરણ આપણે શરૂ કરશું, એટલે કે પ્રોટીન સંયોજનોના બંધારણ તરફ આપણે ધીમે ધીમે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.